નમસ્કાર મિત્રો, આઈડી યુનિટ નવસારી વતી હું પંડ્યા પૂનમબેન હિંમતલાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. કોરોના વાયરસની મહામારીમાંથી આજે આખો દેશ પસાર થઈ રહ્યો છે ત્યારે આઈડી યુનિટના આપણા દિવ્યાંગ બાળકોના વર્ક ફ્રોમ હોમ માટેની કેટલીક એક્ટિવિટી આજે આપણે જોઈશું. જે અંતર્ગત છે પહેલી એક્ટિવિટી જેમાં વાલ અને ચણા બે મિક્સ કરેલા છે. સામાન્ય રીતે વાલ અને ચણા બે કઠોળ છે એટલે આપણા દિવ્યાંગ બાળકોને કઠોળની પણ ઓળખ થાય અને બાળકની ફાઇન મોટર અને આયન કોર્ડિનેશન વધે તેમજ ઘરની વસ્તુઓમાંથી બાળક આ પ્રવૃત્તિમાં જોડાઈ રહે તેવી આ એક પ્રવૃત્તિ છે જેમાં બાળકને એક બાઉલની અંદર વાલ અને એક બાઉલની અંદર ચણા એમ છૂટું પાડવા માટે કહેવામાં આવે છે, જેથી કરીને બાળક આ પ્રવૃત્તિ કરે છે તેમજ તે ઉપરાંત એક્ટિવિટી નંબર બે છે જે અંતર્ગત બાળકને આપણે કરાવી શકીએ છીએ. આજે આવા કોઈ પણ કાગળ ઉપર ઘરમાં સામાન્ય રીતે આપણને મળી રહે છે મીણબત્તી, તો મીણબત્તીથી આપણે પહેલા એક બે ત્રણ એવા દેખાય એવું નથી બાળકને, માટે બાળકને એવું કહેવામાં આવે કે તારે આની અંદર કલર કરવાનો છે. જો હવે કલર સામાન્ય રીતે બધા ઘરમાં ઉપલબ્ધ હોતો નથી તે માટે થઈ અને સામાન્ય રીતે ઘરમાં આપણે પૂજામાં વાપરતા કંકુ, બાળકને કંકુ આપવામાં આવે અને રૂથી તેના પર આવી રીતે કલર કરવાનું કહેવામાં આવે. ખૂબ જ સામાન્ય એક્ટિવિટી છે પરંતુ આની અંદરથી ઉપસી આવતા અંક બાળક માટે એક સરપ્રાઈઝ રહી છે એટલે બાળક ખુશ થાય છે કે આમાં કલર કરતા આ અંક ઉપસી આવ્યા અને બાળકને ધીમે ધીમે કરતા આ અંકની ઓળખ પણ આપણે આગળ કરાવી શકીએ છીએ. આ આ આર્ટ એક્ટિવિટી છે. ત્યારબાદ એક ત્રીજી ક્રાફ્ટ એક્ટિવિટી લઈ શકીએ જેની અંદર કોઈ પણ કાગળ ઉપર કોઈ પણ ચિત્ર દોરી દેવાનું છે બાળકને. એ ચિત્ર ઉપર સામાન્ય રીતે આપણા ઘરમાં ન જરૂરી હોય એવા ચાંદલા હોય છે, જે ચાંદલા બાળકને ચીપકાવવાનું કહેવાનું છે. જે ડિઝાઇન છે તેની ઉપર ચીપકાવ એવું કહેવામાં આવે, તો બાળક ચીપકાવે એટલે બાળકની એ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહે છે, પ્લસમાં બાળકનું આયન કોર્ડિનેશન વધે છે, બાળકનું કોન્સન્ટ્રેશન પણ આમાં વધે છે. આપણી ચોથી એક્ટિવિટી છે જે એડીએલ અંતર્ગત છે, એક્ટિવિટી ફોર ડેઇલી લિવિંગ, એટલે સામાન્ય રીતે આપણા બાળકોને સામાન્ય, તો તેની માટે થઈને આ એક પ્રવૃત્તિ છે. ઘરમાં જે મળી રહેતું કોઈ પણ વસ્તુ છે આપણે એ બોક્સમાં લાવીએ, એ બોક્સનું પૂઠું છે તેમમાં આવો આકાર કાપેલો છે જેને આપણે બાળકને આપીએ અને આ હાથમાં કેવી રીતે પકડવું એ પકડ આપવા માટે થઈને આ પ્રેક્ટિસ માટે થઈને છે. અવાજ પણ આવશે જેવી રીતે આપણે નખ કાપીએ ને આવે છે એવો. પહેલા આપણે મોટું લેવાનું છે પૂઠું, ત્યારબાદ ધીરે ધીરે કરતા આવું નાનું પૂઠું લઈ અને બાળકના કોઈ પણ આવો દોરો અથવા રબર લઈ અને બાળકના ને બાળકના નખ પર બાંધી દેવાનું છે. તે એ રીતે કાપવા એને શીખવવામાં આ પૂઠા પર પ્રેક્ટિસ આપવાની છે જેથી કરી અને બાળકને આ નેલ કટરની બરાબર પ્રેક્ટિસ આવી જાય અને બાળક સારી રીતે કાપતા શીખી જાય. પછી વાલીને કહેવાનું છે કે પછી બાળકને એની ઓબ્ઝર્વેશનમાં એના નખ કાપતા શીખવવાનું. ત્યારબાદ એક છે પ્રવૃત્તિ બાળકને પોતાના બટન બંધ કરતા અને ખુલતા શીખવવા માટેનું છે. સામાન્ય રીતે ઘરમાં જો આવું બનાવ પહેલાં મોટા અને પછી ધીમે 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 કરતાં નાની ફાઇન મોટર આવે અને એકદમ પકડ આવે મોટામાં, પછી ધીરે ધીરે બાળક નાનું કરી શકશે. પહેલાં બાળકને ખોલતા શીખવવાનું છે બટન હંમેશા, પછી શરૂમાં બાળક આ નાની સાઇઝના ખોલવામાં પણ મુશ્કેલી અનુભવે તો એ વસ્તુ છોડી દેવાની છે. શરૂઆતમાં બાળકને આ એક બે ધીમે ધીમે ત્રીજું એવી રીતે કરી અને બાળકને બટનિંગ સ્કિલ શીખવી શકાય છે. તો જીવન માટે ખૂબ જરૂરી, બાળકની પોતાની ઇન્ડિપેન્ડન્ટ બનાવવા માટે આ ખૂબ જરૂરી સ્કિલ છે. તો આવી રીતે ઘરે બેઠા વાલી દ્વારા આ બાળકને આવી આવી પ્રવૃત્તિઓ શીખવી શકાય છે. નમસ્તે, આશા રાખું છું કે આ પ્રવૃત્તિઓ વાલીઓને ખૂબ કામ આવશે.